નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા શ્રમનું મૂલ્ય. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાર્તાઓ ખૂબ જ ઉપયોગી છે. નાની નાની વાર્તાઓ બાળકોમાં જ્ઞાન અને નીતિના બીજ વાવે છે. બાળકોને સારા ખરાબ કે પોતાના પ્રકારનો બોધ વાર્તાના માધ્યમથી થઈ જાય છે. વાર્તાઓને બાળકોના વ્યક્તિ વિકાસ તથા સુસંસ્કારોના બીજ વાવવાનું સશક્ત માધ્યમ માનવામાં આવે છે. પહેલા આ કામ દાદા દાદી દ્વારા સહેજ રૂપે થતું હતું, પરંતુ પશ્ચિમની અસર અને સમયના અભાવના કારણે લોકોએ એ તરફ ધ્યાન આપતા નથી. આથી યુગ નિર્માણ યોજનાએ સચિત્ર 12 વાર્તાઓ બાળકોને ભરપૂર મનોરંજન સાથે યોગ્ય માર્ગદર્શન તથા ઉત્તમ પ્રેરણા આપવાનું કાર્ય હાથ ધર્યું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે 12 વાર્તા. શ્રવણ કુમાર એક છોકરો માતા પિતાનો બહુ ભક્ત હતો. તેનું નામ હતું શ્રવણ કુમાર. તેના માતા પિતા બંને આંધ્રા હતા. શ્રવણ કુમારના મનમાં માતા પિતા માટે બહુ શ્રદ્ધા હતી. તેમને દેવતા માફક માનતો હતો. એકવાર શ્રવણ કુમારના માતા પિતાએ પોતાના દીકરાને કહ્યું કે અમને બધા તીર્થોની યાત્રા કરવાની ખૂબ ઈચ્છા છે, પણ અમે એકલા ક્યાં ના જઈ શકીએ, તો અમને કોઈ પણ રીતે તીર્થયાત્રા કરાવો. શ્રવણ કુમારે એકદમ કહ્યું કે હું અવશ્ય તમારી ઈચ્છા પૂરી કરીશ. તેમને તીર્થયાત્રા પર લઈ જવા માટે શ્રવણ કુમાર કાવડ બનાવ્યું અને બંને પલડામાં અંધ માતા પિતાને બેસાડ્યા તથા બધા તીર્થોની યાત્રા કરાવી. માતા પિતાની આ રીતની સેવા કરીને શ્રવણ કુમારનું નામ સંસારમાં અમર થઈ ગયું. માતા પિતા જીવનભર આપણા માટે કષ્ટ સહે છે, આપણે પાળે છે, તો તેમની સેવા કરવી એ આપણું બહુ મોટું કર્તવ્ય છે. શ્રી રામ શર્મા આચાર્ય.